मित्रों कोई पण संख्या ने 11 સાથે કેવી રીતે ગુણી શકાય એ આપણે જોઈ રહ્યા છીએ। જો બે અંકોની સંખ્યા હોય તો આ બે અંકોની વચ્ચે આ બે સંખ્યાનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો હોય છે। જો સંખ્યા બે કરતા વધારે અંકોની હોય તો જમણી તરફથી ડાબી તરફ ક્રમશઃ બે બે અંકોનો સરવાળો લખતા રહેવાનું છે। આ પ્રમાણે આપણે કોઈ પણ સંખ્યાને 11 સાથે ગુણી શકીએ છીએ। મિત્રો આ પ્રયુક્તિ એક કોઈ રમત નથી, આ પ્રયુક્તિને આપણે આપણા અભ્યાસની અંદર ઉપયોગમાં લઈ શકીએ છીએ। આ પ્રયુક્તિ આપણા અભ્યાસમાં કેવી રીતે ઉપયોગી થશે એ આપણે આ વિડિયોની અંદર સમજીશું। વર્તુળ પ્રકરણની અંદર આપણે વર્તુળના ક્ષેત્રફળ ઘનફળ વગેરે શોધવાના દાખલાઓ હોય છે। આવો એક પ્રશ્ન આપણે ઉદાહરણની મદદથી સમજીએ। એક વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર છે તો તેના પરિઘની લંબાઈ શોધો। મિત્રો હવે જ્યારે વર્તુળના પરિઘની લંબાઈ શોધવાના પ્રશ્નો હોય તો પરિઘનું સૂત્ર છે 2πr। હવે અહીંયા પાઈની અંદર આપણે પાઈની કિંમત 22 સપ્તમાંશ લઈએ છીએ અને આ 22 સપ્તમાંશની અંદર આપણે જાણીએ છીએ કે 11 તો સમાયેલા છે, 11 2 22। તો આ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે આપણે સૂત્ર છે આપણી પાસે 2πr। તો અહીંયા 2 પાઈની જગ્યાએ આપણે મૂકીશું 22 સપ્તમાંશ અને ત્રિજ્યા r છે એ ત્રિજ્યા r આપણે 28 લઈશું। અહીંયા આપણે છેદ ઉડાડીએ તો છેદમાં 7 છે અને 28 એટલે 7 જો 28 તો એમાં 7 7 દૂર થશે એટલે આપણને મળે છે 2 ગુણ્યા 22 ગુણ્યા 4। તો હવે જુઓ આ 4 જે છે 4 ને આગળના 2 થી ગુણી દઈએ 4 2 8। હવે 22 માંથી જે 2 છે એની સાથે પણ ગુણી દઈએ તો 4 2 8 2 16। તો હવે આપણે 16 ને 11 સાથે ગુણવાના થશે। હવે 16 ને 11 સાથે આપણે ગુણવા હોય તો આપણે જાણીએ છીએ કે આ બે અંકોનો સરવાળો 7 છે એ આપણે વચ્ચે મૂકી દઈએ તો આપણો જે જવાબ છે એ જવાબ 176 સેન્ટીમીટર વર્ગ થશે। આવો એક બીજો ઉદાહરણ પણ આપણે જોઈએ। એક ગોળાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો તેનું પૃષ્ઠફળ કેટલું થાય તે શોધો। તો અહીંયા ગોળાનું પૃષ્ઠફળ શોધવાનું છે। ગોળાનું પૃષ્ઠફળ શોધવા માટે સૂત્ર છે 4πr². હવે અહીંયા જે પાઈ છે પાઈની કિંમત આપણે 22 સપ્તમાંશ લઈએ છીએ તો 22 સપ્તમાંશમાં પણ 11 તો છે જ, 11 ગુણ્યા 2। તો આ બધી કિંમતોને આપણે સૂત્રમાં મૂકી દઈએ તો 4 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 7નો વર્ગ। તો જો અહીંયા 7નો વર્ગ છે એટલે 7 બે વખત ગુણવા પડે આપણે એટલે 4 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 7 ગુણ્યા 7। મિત્રો એક 7 છે એને આપણે દૂર કરી દઈએ તો અહીંયા જો 7 7 ને પહેલા આપણે 4 થી ગુણી દઈએ તો 7 4 28। હવે 22 ની અંદર 2 ગુણ્યા 11 એટલે 28 ને આપણે 2 થી ગુણી દઈએ તો 28 2 56 એટલે હવે આપણે 56 ને 11 સાથે ગુણવાના થાય। 56 ને 11 સાથે આપણે ગુણીએ તો 5 અને 6 અંકોનો સરવાળો 11 છે એ 11 પૈકી એકમનો અંક વચ્ચે મૂકી દઈએ અને બધી એક છે આપણે 5 માં ઉમેરી દઈશું એટલે આપણને મળે છે 6। આમ આપણો જવાબ છે 616 થાય છે, 616 સેન્ટીમીટર નો વર્ગ। ધન્યવાદ।